નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિ બાલકે આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ ત્રીજો અને આપણો વિષય છે હિન્દી. તો ચાલો કયો સરસ મજાનો સેલો પાઠ છે. આદર્શ બાળક એટલે આદર્શ બાળક. આદર્શ બાળક કોને કહેવાય? પાઠનું નામ છે આદર્શ બાળક. તો આપણને આના વિશે પૂછે પાંચ વાક્યો તો લખતા આવડવા જોઈએ, વાક્યનું ગુજરાતી આવડવું જોઈએ. તો આ બધું આપણને ક્યારે આવડે? આપણને જો શબ્દાર્થ આવડે તો, જેમ કે પર્યાવરણમાં આપણે પાઠ સમજીએ છીએ તો જોઈએ છે ને કે સમજૂતી સમજી લઈએ તો પાઠ સમજી લીધો, એમ આપણે માનીએ કે આપણે સમજૂતી આવડે તો આપણને પાઠ આવડે છે. એવી જ રીતના હિન્દીમાં શું હોય કે જો તમે શબ્દાર્થ પાકા કરો અને શબ્દાર્થ જો સરસ ધ્યાન દઈને લખો તો તમને પાઠનું ગુજરાતી અને પ્રશ્ન જવાબ બંને આવડે. તો ચાલો અહીંયા આપણે આદર્શ બાળક પાઠ નંબર 22 ના શબ્દાર્થ જોવાના છે. અઘરા શબ્દો હોય એનું મેં ગુજરાતી કરાવેલું છે, જેમ આપણે દરેક પાઠમાં કરીએ છીએ તે. તો ચાલો આપણે જોઈએ. અચ્છા એટલે સારો, લડકા એટલે છોકરો, સુબક એટલે સવારી, દાંત સાફ કરતા એટલે દાંત સાફ કરે છે, ચમકીલે એટલે ચમકદાર અથવા તો ચમકીલા પણ કહી શકાય. વાક્ય કેમ બને છે એના ઉપર આધાર હોય. સફેદ તો સફેદ, સ્વચ્છ તો સ્વચ્છ, રોજ તો રોજ અથવા દરરોજ, પઢને લીખને એટલે વાંચવા લખવા, ગૃહકાર્ય એટલે ઘરકામ અને એને લેસન પણ કહી શકાય, પછી પાઠશાળા તો વિશાળ અથવા તો શાળા, ગુરુજી એટલે ગુરુજી અથવા તો શિક્ષક, નમસ્તે એટલે નમસ્તે પ્રણામ. આપણી પાઠને અહીંયા ગુજરાતી શીખવા માટે ગુરુજીનું ગુરુજી જ રાખવાનું છે. મિલજુલ કર એટલે હળી મળીને, સત્ય એટલે સાચું, આંખો કા તારા હોના એટલે આંખો નો તારો અથવા તો લાડકો, સબકા એટલે બધાનો, પ્યારા એટલે બહાલો. તો આ પાઠ 22 ના શબ્દાર્થ થયા. તો આ બધા શબ્દાર્થ જોવો તમે, શબ્દાર્થ 3 વાર લખવા પાકા કરો. આ શબ્દાર્થ તમે એકવાર તમારી પાઠ્યબુક ની અંદર લખી દો જેથી કરીને તમે પાકા કરી શકો, અને રફબુક ની અંદર 3 વાર લખી નાખો. એક શબ્દ 3 વાર, અચ્છા એટલે સારું, અચ્છા એટલે સારું, અચ્છા એટલે સારું, એમ આમ પાકો કરીએ ને તો આપણને આવડી જાય. અને હિન્દી લખવાનું જોવાનું કેવો શબ્દ છે એવી જ માથેની માત્રા કરવાની, ટપકાની પણ આપણે ભૂલ કરવાની નહીં. ધીમે ધીમે શાંતિથી ચોખ્ખાઈથી લખવાનું, મહાવરો રાખવાનો, બરાબર. પાઠ 22 નું આદર્શ બાળક. તો ચાલો પાઠનું અત્યારે એકવાર ખાલી તમને વાંચી સંભળાવું છું, પછી હું એનું ગુજરાતી તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. પવન એક અચ્છા લડકા હે. તમે હું જેમ વાંચતી જાઓ એમ લીટી લીટી આંગળી રાખતા જજો જેથી કરીને તમને એના વાંચતા આવડે. વહ સુબહ જલ્દી ઉઠતા હે, માતા પિતા કો પ્રણામ કરતા હે. એ પછી જો હિન્દી નું પૂર્ણ વિરામ છે ને એવું જ કરવાનું આપણે, અને ગુજરાતી હોય તો ટપકુ કરવાનું. રોજ સુબહ બ્રશ શે દાંત સાફ કરતા હે. આંગળી રાખજો, પાઠ બરાબર જોજો. પવન કે દાંત ચમકીલે સફેદ હે, વહ સ્નાન કરને કે બાદ સ્વચ્છ કપડે પહેરતા હે. પવન રોજ પઢને લિખને બેઠતા હે, વહ અપના ગૃહ કાર્ય ધ્યાન સે કરતા હે. તમારે પાસે તમારું આ ગૃહ કાર્ય છે, આ હોમવર્ક લેશન કેવી રીતના કરવાનું, ધ્યાનથી મન દઈને. રમત રમવા માટે કેમ તમને ક્યારે શીખવાડવું નથી પડતું કે ભાઈ આમ રમો આમ કરો, કેવું આવડી જાય એમ ભણવાનું પણ આવડી જવું જોઈએ. મન દઈને કરવાનું, કરવાનું આપ્યું છે ને કરવું છે એમ નહીં, રસથી મનથી ધ્યાન દઈ કરવાનું છે. વહ સમય પર પાઠશાળા પહોંચતા હે, ગુરુજી કો નમસ્તે કરતા હે, વહ સબસે મિલજુલ કર રહતા હે, પવન હંમેશા સત્ય બોલતા હે, પવન કવિતા પ્યાર સે ગાતા હે, વહ માતા પિતા કી આંખો કા તારા હે, પવન સબકા પ્યારા લડકા હે. જો જી આવો છોકરો હોય તો આંખો નો તારો હોય ને, મમ્મી પપ્પાને પણ કેવો લાગે, વાલો લાગે, અને સબકા પ્યારા હે એટલે બધાને આ છોકરો ગમે છે. શા માટે? કારણ કે તે ધ્યાનથી પોતાનું કાર્ય કરે છે.
ત્યારે મોટા તોફાન નથી કરતો મમ્મીને ગુસ્સો આવે કોઈ કામ નથી કરતો તો આપણે પણ કેવો પ્રયત્ન કરવાનો આદર્શ બાળક બનવા માટેનો પ્રયત્ન કરવાનો જેથી કરીને આપણે પણ બધાના બાલક થઈને રહીએ અને બધાય પ્રેમથી આપણે માથા ઉપર હાથ ફેરવીને કે આ આજ તો મારો દીકરો ડાયો થઈ ગયો એમ કે ને મમ્મી જો આપણે ઘરનું ધ્યાન રાખીએ મમ્મીને કામમાં મદદ કરીએ લેશન જે આપ્યું હોય ધ્યાનથી કરી લઈએ કોઈ ફરિયાદ ન આવે તો આપણે કેવા બાળકો કહીએ આદર્શ કે એને આપણે આદર્શ બાળક કહી શકીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આ પાઠનું ગુજરાતી આપણે કરીશું તમે ધ્યાનથી આ પાઠ વારંવાર વાંચી જજો જેથી કરીને એના વાક્યો પણ તમને આવડે મોઢે લખતા અને હિન્દીનો મહાવરો રાખજો કોકો આવડશે પરાક્ષરી આવડશે તો જ લખતા વાંચતા આવડશે બરાબર એટલે જે સમય મળ્યો છે એનો ઉપયોગ કરજો થેન્ક યુ